અત્યારે મિત્રો બરફનું પાણી ઓગાળી રહ્યા છે. પ્લાસ્ટિકના ડબ્બામાં, કોથળીમાં, આપણે ગમે એમાં બાટલ કરી, આમાં ફૂલ ઠંડી થઈ જાય પછી જ એને કોથળી ભરવાની. બરાબર, એટલે આવી રીતના ઠંડી કરવામાં આવે છે આ ભાજીને. હા, 120 નંગ બનાવવાના હોય, 121 પ્લેટ નહીં, 120 પ્લેટ બનાવવાની પૂરું. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ વ્લોગ્સ. હું છું અત્યારે કેશોદમાં અને મારી સાથે છે સાધુજી. કેમ છો? જય માતાજી. જય માતાજી રાજભાઈ, જય માતાજી. ને આપણા બધાય ભાઈ કોમેડિયન, અમારા કેશોદનો નંગ, કેશોદનો નંગ. શું કહ્યો? હર હર મહાદેવ, હર હર મહાદેવ. આજે ને ભાઈ અમે આવ્યા છીએ જે કેશોદમાં વખણાય છે મનાલી પાઉંભાજી, અને લગભગ છેલ્લા ઘણા ટાઈમથી અહીંયા ચાલે છે. આજે 22-25 વર્ષથી મને સાંભળ્યા. અહીંયાની પાઉંભાજીની વિશેષતાની વાત આખી અલગ છે, યુનિક રીતના બનાવે છે. અને તમે તો ખાધી હશે? અમે તો ખાતા જ. એમ કાંઈ ન ઘટે ટેસ્ટમાં. સવારે હોય ને? સવારે નો, અત્યારે 7:30 ચાલુ થાય ને, એટલે 7:30 થી બનાવવાનું આપડે, એટલે 7 વાગે ચાલુ થાય એનું. બરાબર. તો હવે જઈએ, બાપુ સાથે વાતચીત કરીએ અને કઈ રીતના ભાજી આખી કઈક અલગ રીતના બનાવે છે, તો હવે ટેસ્ટિંગ કરીએ અને બાપુ સાથે વાત કરીએ. ચાલો ચાલો ભાઈ. સતીશભાઈ, અમારા કેહોદના નંગ. હા, આવો તમે. બાપુ, બાપુ હમણાં ભાજી બનાવશે તું, હાલ તો ખરા. આપણે બાપુને ત્યાં પહોંચી ગયા છે. બાપુ, જય માતાજી. જય માતાજી. કેમ છો? આજે ભાઈ તમારી પાઉંભાજી ખાવાની ઈચ્છા થઈ ગઈ છે? હાલો બને છે. લાઈવ ચાલુ છે પાઉંભાજી, અને તમારી કઈક બનાવવાની રીત આખી અલગ છે. અલગ છે, આ જૂની સિસ્ટમ છે, 40 વર્ષ પહેલાની. 40 વર્ષ પહેલાની? હા, હું 1989 થી પાઉંભાજી ચાલુ કર્યું મેં. હા, આ દુકાન ચાલુ કરી મેં 2010-1993 માં અહીંયા ચાલુ કર્યું. એ પહેલા 5 વર્ષ મેં આગળ દુકાન હતી મારી. બરાબર. 5 વર્ષ ત્યાં, અને 5 વર્ષ પછી અહીંયા 1993 મેં અહીંયા ચાલુ કર્યું છે. હા, અને આ સતત મારી નામના હે કેશોદમાં, આજુબાજુના ગામડામાં, આજુબાજુનો વિસ્તારમાં એ બધા લોકો મારી ભાજી બહુ વખણાય. બાપુની ભાજી ખાવાની. ખાવાની આ ભાજી બનાવી અને એને બરફના પાણીમાં ઠંડી કરી અને પછી હું ગામડાના પાર્સલ ભરું. જો આ અમે ટોપ રાખ્યા ને, આ ટોપ એમાં બરફ, હું બરફ નાખી અને એમાં ભાજી આ ઠંડી કરી નાખવાની. ઠંડી કરી નાખવાની. હા, આ ભાજી ઠંડી કરી પછી ગામડાના પાર્સલ ભરવાના. તો ટાઈમિંગ શું છે બાપુ? આપણે આપણે 4 વાગ્યાથી ચાલુ કરી, 4 વાગ્યાથી 120 ભાજી બનાવવાની. એથી ઉપર નહીં? એથી ઉપર નહીં. એટલું જ કમાવું? એટલું જ કમાવાનું. એટલો જ ધંધો કરી 9:30-9:30 દુકાન હોય ફાઇનલ. વાહ, બરાબર. હવે હું શાકભાજી નાખું, જોવો. આજે બાપુ એને લાઈવ ભાજી બનાવી રહ્યા છે. બાપુ આ શેનો મસાલો છે? જો આમાં સુકેલા વટાણા, હા, ચોરી, દૂધી, કોબી, ગુવાર, ફ્લાવર, ટમેટા. અજા, અત્યારે આમાં શું છે? અત્યારે ખાલી વઘાર માર્યો, એમાં ટમેટાનો રસ નાખ્યો, લસણનો વઘાર માર્યો. બરાબર. આ લસણનું ગ્રેવી છે. બરાબર. અને એનો વઘાર માર્યો અને હવે આ શાકભાજી નાખું છું, જુઓ. આ શાકભાજી બધા વેજીટેબલ? હા, વેજીટેબલ બધા. વાહ બાપુ, વાહ. આવી ભાજી લગભગ ઓછી જગ્યાએ કદાચ તમે જોઈ હશે. અને આને ભાજીને બરફ સાથે ઠંડી કરવામાં આવશે ને પછી બરફમાં આવશે, બરફના પાણીમાં ઠંડી કરી પછી ગામડાના પાર્સલોમાં સાંજે 7-8 વાગે ખાવી હોય તો એ ભાજીનો ટેસ્ટ, કલર, સ્વાદ બધું ઓકે રહે અને નુકસાન ઓછું કરે. ઉકળતી ભાજી કોથળીમાં નહીં ભરવાની. નહીં ભરવાની? નહીં. ગામડાના લોકો તો અહીંયા જ આવતા હશે ને? હા, ગામડાના લોકો, આજુબાજુના પાર્સલવાળા, 4:30 ગામડાવાળા અહીંયા આવ્યા હોય, લઈને હોય જાય. વાહ, એ ઠંડી ફૂલ કરી બરફના પાણીમાં પછી જ પાર્સલ કરવાની. ઠંડી ભાજી કોઈ પાર્સલ નહીં કરતું હોય કેશોદમાં ક્યાંય? બરફ એટલે ટૂંકમાં બરફ નું ટોપલું ભરેલું હોય એમાં મૂકી દેવાનું, ટૂંકમાં ઠંડી થઈ જાય. ઠંડી ભાજી કહેવાય એને. છૂટી પડે એનો
બટેટાનો છુંદો છે, શાકભાજી નખાઈ ગયું, હવે બટેટાનો છુંદો એ ઉપરથી. હા, ઉપર બરાબર. વાહ, દાબે દાબેલી તો સોરી, પણ કહેવાય ને જે પાઉંભાજી આખી યુનિક રીતના બનાવવામાં આવી છે, પણ જે બાપુએ બનાવી છે અલગ જ. હવે આ નિમક છે, અચ્છા મીઠું નિમક આ ઉપરથી આવી ગયું છે, મીઠું બરાબર. હા, પછી આ ધાણાજીરાનો પાવડર, ધાણાજીરું પાવડર. હા, આ ધાણાજીરાનો પાવડર હું દુકાને ધરું છું, તૈયાર નહીં લેવાનું, આ દુકાને જ ધરવાનું મિક્સરમાં. આ ગરમ મસાલો, આ ગરમ મસાલો હું દુકાને બનાવું છું, બજારમાંથી નથી લેતો. હા, આ નેચરલ ગરમ મસાલો. ભાજી ને એકદમ એકરસ કરી નાખશે, એકદમ મિક્સ થઈ ગઈ બાબુ ભાજી. બસ ભાજી તૈયાર, હવે 2 મિનિટમાં હવે ભાજી તવાની તૈયારી છે, ને તમને હવે આને ઠરવા કઈ રીતના મૂકે છે બાપુ એ તમને બતાવીએ. અત્યારે મિત્રો બરફનું પાણી ઓગાળી રહ્યા છે તપેલાની અંદર, આની પ્રોસેસ હવે આપણે જોશું. બાપુ અત્યારે તમારા જે પાઉં આવે છે બેકરીમાંથી આવતા હશે ને? હા, તરુણ બેકરીમાંથી બરાબર. આ રીતના શેકીને શેકી નાખવાના આવી છે પાઉં. આ તપેલું નાખી દેવાનું મોટા તપેલા ની અંદર, અને આવી રીતના બરફવાળું પાણી હોય, બરફવાળું પાણી, અને એ ભાજી હવે ફૂલ ઠંડી કરી અને ગામડાના પાટલો કરવાના બધા, એટલે આને ટૂંકમાં વરાળ બધી કાઢી નાખવાની, અને ઉપરથી ભાજી ભરવાથી જે નુકસાન છે ને એ નુકસાન આમાં નથી. જબલામાં પાર્સલ કરતા હોય એટલે નુકસાન ના થાય. પ્લાસ્ટિકના ડબ્બામાં, કોથળીમાં, આપણે ગમે એમાં પાર્સલ કરીએ, આમાં ફૂલ ઠંડી થઈ જાય પછી જ એને કોથળી ભરવાની. બરાબર, એટલે આવી રીતના ઠંડી કરવામાં આવે છે આ ભાજીને. હા, ઓકે, આ રીતે ફૂલ ઠંડી થઈ જાય. અત્યારે તમે જે જોઈ રહ્યા છો આ છે ભાજી અને આ છે પાઉ. પાઉભાજી 1 પ્લેટના જે 70 રૂપિયા, અને અહીંયાની ચટણીની વિશેષતાની વાત કરીએ તો આ છે એકદમ તીખી ચટણી, જે ભાજીમાં ઉપરથી તમે નાખીને ખાઈ શકો છો, લસણવાળી ચટણી છે. અને આ છે ગોળ આંબલીની ચટણી, ખાટી મીઠી. આની ઉપર નાખવાની ભાજી ઉપર, ભાજી ઉપર. હા, કોઈ તીખું ન ખાતા હોય બહુ, એને બરાબર ખટમીઠું ખાવું હોય તમારે વાચટણી, બહુ મજા આવે. ખટમીઠી પાઉંભાજી અહીંયાનું ચલણ એવું છે. અરે બહુ ખાય, બહુ મજા આવે બધાને. અને રહી વાત આપણી આ છાસ, છાસ પોતે અહીંયા જ બનાવે છે. છાસ એટલે છાસ જો એકદમ રગડી, જો કંઈ ઘટે નહીં છાસમાં. આમ હલે તો હલતી નથી એટલી જાય, ટોટલી બધી વસ્તુ નેચરલ જ અહીંયા બાપુનું. ને સાથે તમારે અહીંયા પાપડ એક્સ્ટ્રા જોતો હોય તો મળી જશે, ટમેટાની પ્લેટ એ પણ જોતી હોય તો મળી જશે. હા, કચુક મોડી બધું એ બધું તમને છૂટકમાં છે. હા, અને અત્યારે આપણી આ પ્લેટ આવી ગઈ છે, 70 રૂપિયા પ્રાઇસ છે. પાઉને જબરજસ્ત એકદમ જોરદાર શેકવામાં આવ્યા છે, કડક. તો ભેંડુભાઈ સ્ટાર્ટિંગ કરીએ આપણે, સ્ટાર્ટ કરો તમે. કારણ કે ભાઈ અહીંયા કેશોદના લોકો મંડાલીની પાઉંભાજી ખાવાનું ખૂબ પસંદ કરતા હોય છે. બાપુનું નામ સાંભળે અને ભાજી યાદ આવી જાય, બાપુની ભાજી, બાપુની ભાજી. હો ભાઈ, અને બીજું કે આજુબાજુના જેટલા ગામડા છે બધા લોકો પાર્સલ લઈ જાય, પાર્સલ લઈ જાય. ભાજી કંઈક અલગ રીતના બનાવી, પાર્સલ સુવિધા બહુ છે. વાર તહેવાર હોય એટલે બાપુને લાઈન હોય, અંદર અંદર હોય લિમિટેડ, કોઈ જાણીતા તમારે જેવા જેવા આવ્યો તો એને બેસો, બાકી પાર્સલ. બાકી મેઇન રોડ ઉપર છે, મેઇન રોડ ઉપર આપણે રેલવે સ્ટેશનની સામે જ, એક્ઝેક્ટ બસ સ્ટેન્ડ રોડ સામે રેલવે સ્ટેશન, બરાબર. અને બધી રીતના ઘણા બધા લોકો ગામડેથી આવતા હોય છે, પાઉંભાજીનો ટેસ્ટ માણતા હોય છે, અને સાંજના ટાઈમમાં આવે છે, 4 વાગે સ્ટાર્ટ થાય છે, અને મોડે સુધી અહીંયા પાઉંભાજી મળે છે 9 વાગ્યા સુધી દરરોજ. મિત્રો ભાજીની વાત કરીએ તો 120 નંગ બનાવવાના હોય, 121 પ્લેટ નહીં, 120 પ્લેટ બનાવવાની પ્લેટ પૂરું. બાકી ભાજીનો ટેસ્ટની વાત કરીએ, નજીક આવો,
ભાઈ ખરેખર જે ઉપરથી ચટણી પણ એક્સ્ટ્રા આપેલી છે, આપણે તીખા ખાવાનું કોઈ શોખીન હોય તો ઉપરથી ચટણી તમે નાખી શકો છો, ચટપટું ખાવું હોય ખાટું મીઠું એ પણ એડ કરીને તમે પાઉંભાજીનો ટેસ્ટમાં એન્જોય માણી શકો છો. હવે ટેસ્ટિંગ કરીએ આપણે. વાહ, મજા જ આવે ને. નકરી નકરી મોજ જે અમારા પિંડુભાઈ કહેતા હોય ને ભાઈ, દેશી નકરી મોજ. નકરી મોજ ગમે ખાય એટલે નકરી મોજ જ આવે. નકરી મોજ જ આવે, બીજું કઈ નહીં કરવાનું. બાકી લુખે લુખી અત્યારે ભાજી ખાવાની ઈચ્છા થઈ જાય એવી ભાજી છે, બાકી બનાવવાની રીત પણ અલગ છે. આખી સુખી ભાજી ખાઈ હજો વગર પાઉની જોરદાર, સાથે જ અહીંયા પાપડ છે અને પાછું રીઝનેબલ પ્રાઇસ, હા 70 રૂપિયામાં બધાને પરવડે એવું. તમે એક પેક ખાઈ લો 70 રૂપિયામાં તમારે આનંદ આનંદ. પ્લેટ ને એક છાસ એક પાપડ 100 રૂપિયામાં તમે ફૂલ પેક ફૂલ પેક અને નેચરલ પાછું કોઈ જાતની આડઅસર તમને નહીં થાય, કોઈ જાતના ગરમ મસાલા નથી. ગરમ મસાલા નથી. બાદનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. તમે જ્યારે પણ કેશોદમાં આવો તો આ જગ્યાએ મનાલી પાઉંભાજીમાં ચોક્કસથી વિઝિટ કરજો. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.